ओके કેમ છો સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 1 નું લેક્ચર નંબર 3 આજે જોઈશું. ઓકે, લેક્ચર નંબર 2 માં આપણે ક્વોન્ટમીકરણ ના વિવિધ ઉપયોગો આપણે જોયા, જે આપણને પાકા થઈ ગયા છે. દાખલા તરીકે જેમ કે એક્ઝામ્પલ q બરાબર ne ના ઘણા બધા આપણે પેટર્ન જોઈતી દાખલાઓની. લેક્ચર 3 માં હવે થોડું આગળ જઈએ. હવે આજે હું તમને શું ભણીશું એમ કહી દઉં કે ભાઈ, આપણે પહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નો બંધારણ જોઈશું ક્વાર્ક્સના સ્વરૂપમાં. પછી આપણે વિદ્યુતભારને માપવાનું સાધન એટલે કે ઇલેક્ટ્રોસ્કોપ એના વિશે જાણીશું. અને આગળ જો સમય લાંબો થાય તો આગળ આપણે કુલમનો નિયમ પણ જોઈ લઈશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરીએ છે. ઓકે, તો સૌથી પહેલા આપણે જે અભ્યાસ કરીશું અહીંયા એ રહેશે કે ભાઈ, જે ઇલેક્ટ્રોન છે, જે પ્રોટોન છે અને ન્યુટ્રોન છે, આ ત્રણે આપણે મૂળભૂત કણો કહીએ છીએ. મૂળભૂત કણો એટલે ભાઈ કે જે કોઈ પણ પદાર્થના નાનામાં નાના ભાગ રહે. જેમ કે આપણે પદાર્થને તોડીએ તો અણુ મળે, અણુ તોડો તો પરમાણુ મળે, પરમાણુને તોડો તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન મળે. પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં હોય. હવે પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોનને તોડવામાં આવ્યા તો આપણને ક્વાર્ક્સ નામના હજુ સૂક્ષ્મ કણો મળે. ઇંગ્લિશ વર્ડ ને ક્વાર્ક્સ સેમ ટુ સેમ ઇંગ્લિશ અંતર છે, ક્વાર્ક્સ કહેવાય. ઓકે, પરંતુ આ ક્વાર્ક્સ જે છે એ મૂળભૂત કણો નથી. રીઝન, કેમ કે એમનું મુક્ત અથવા સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. એનો અર્થ કે ક્વાર્ક્સ એકલો મળતો નથી, જોડીઓમાં મળે છે. ક્લિયર? જેમ કે તમને પ્રોટોન, ન્યુટ્રોન ને ઇલેક્ટ્રોન એકલા મળી શકે છે, પરંતુ ક્વાર્ક્સ એકલા મળતા નથી. ઓકે, જોઈએ હવે ક્વાર્ક્સ જે છે એના 6 પ્રકારો છે. ક્વાર્ક્સના કેટલા પ્રકાર છે? 6 પ્રકાર. તો પહેલો જે પ્રકાર છે જે છે અપ, ટોપ અને ચાપ. તમે વિચારશો 6 પ્રકાર કીધા, 3 લખ્યા, પણ ટેકનિક જુઓ, અપની નીચે આવશે ડાઉન, ટોપની નીચે આવશે બોટમ, ચાપની નીચે આવશે સ્ટ્રેટ. એટલે આના કેટલા પ્રકાર થઈ ગયા? 6 પ્રકાર થઈ ગયા. હવે મેં આ રીતના કેમ લખ્યું એવો પ્રશ્ન આવે તો જે ઉપર લખ્યા છે એ બધાનો વિદ્યુત ભાર +2/3 e એટલે ઇલેક્ટ્રોન, જેની વેલ્યુ 1.6×10⁻¹⁹ કુલમ છે. e મૂળભૂત વિદ્યુત ભાર, એના 2/3 ગણો અપ ક્વાર્ક્સનો વિદ્યુત ભાર હોય છે, એટલો જ ટોપ અને એટલો જ ચાર્મનો હોય છે. ડાઉનમાં કોણ છે ભાઈ? તો ડાઉનમાં જે છે -1/3 ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન છે એ આ ક્વાર્ક્સ ના બનેલા માનવામાં આવે છે એવી શોધ થઈ છે. ઓકે, તો અહીંયા એક પ્રશ્ન આવે કે ઇલેક્ટ્રોનમાં અપ અને ડાઉન ક્વાર્ક્સ ની સંખ્યા કેટલી, પ્રોટોન માં કેટલી અને ન્યુટ્રોન માં કેટલી? આ આપણે અભ્યાસ કરવાના નથી, આપણે અહીંયા સુધી અભ્યાસ સીમિત છે અપ અને ડાઉન ના કેટલી સંખ્યામાં આમાં આવેલા છે. ઓકે, તો ચલીએ એ પણ જોઈ લઈએ આપણે. અને તમને આ નોટ કરી લેજો, +2/3 અપ એટલે +2/3, ડાઉન એટલે -1/3. ઓકે, હવે અહીંયા આપણે
प्रोटॉन, इलेक्ट्रॉन, न्यूट्रॉन। प्रोटॉन का विद्युत भार प्लस ई, नीचे बदा विद्युत भार लगी दीदा एक चार्ट बनाइए आपने, અને આ ચાર્ટમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન એના બંધારણ જોઈશું ક્વાર્ક્સના સ્વરૂપમાં। તો અહીંયા મે બે રાખ્યા છે, અપ અને ડાઉન। અપનો વિદ્યુતભાર +2/3, ડાઉનનો -1/3। હવે જે પ્રોટોનનો બંધારણ છે વૈજ્ઞાનિકો દ્વારા શોધવામાં આવ્યું, એ છે UUD। ઇલેક્ટ્રોનનો જે બંધારણ છે DDD, અને ન્યુટ્રોન નું બંધારણ છે UDD। ઓકે, આનો અર્થ શું છે કે ભાઈ પ્રોટોન માં બે અપ અને એક ડાઉન ક્વાર્ક્સ છે, ઇલેક્ટ્રોન માં ત્રણ ડાઉન ક્વાર્ક્સ છે, ન્યુટ્રોન માં એક અપ અને બે ડાઉન ક્વાર્ક્સ છે। આ એનું બંધારણ છે। જેમ કેમિસ્ટ્રીમાં 1s2, 2s2, 2p6 એ રીતના આપણે જોતા હોઈએ છીએ, એ રીતના આમનું બંધારણ અપ અને ડાઉનના સ્વરૂપમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનું બંધારણ આ રીતના આવશે। વચ્ચે મેં લખ્યું છે લોજિક, આનું લોજિક શું છે એ બી જોઈએ। તો પ્રોટોનનું બંધારણ કેમ UUD બન્યું, તો UU એટલે બે અપ, ઓકે, આપનો વિદ્યુત ભાર અહીંયા લખીએ બે અપ, ઓકે, વચ્ચે સરવાળો કરવો, ડી નો બે અપ એમનો સરવાળો થાય, ડી એનો બી સરવાળો છે પરંતુ ડી નો એટલે કે ડાઉન નો વિદ્યુત ભાર માઇનસ છે એટલે માઇનસ આવી। આ ત્રણેયમાં ત્રણ નીચે છે એટલે લસા લઈ લીધો, ઈ બાર આવી ગયું, ઓકે, અને ઉપર હવે કેલ્ક્યુલેશન કરો, 2 + 2 = 4 - 1 કેટલા વધ્યા 3, 3 કટ થશે એટલે પરિણામી જે આન્સર આપણને મળશે કેટલું મળ્યું ઈ, અને ઈ જ પ્રોટોનનો વિદ્યુત ભાર છે એટલે UUD એ પ્રોટોન નું બંધારણ કહી શકાય। કન્સેપ્ટ એકદમ સિમ્પલ। અચ્છા, આવડી ગયું, હવે બાકીના બે કરી શકાય, આપણે કરીએ છીએ। ચલો, ઇલેક્ટ્રોન માટે DDD -1/3 E -1/3 E -1/3 E, ઓકે, નીચે 3 કોમન છે, EB કોમન આવી ગયું, ઉપર -1 - 1 - 1 -3 વધ્યા, 3 કટ થઈ ગયા, તો આપણો જવાબ શું આવશે -E, અને એ જ વિદ્યુતભાર કોનો છે ઇલેક્ટ્રોનનો। હવે જો આપણે અહીંયા બંધારણ કદી બીજું રાખતા તો જવાબ -E ન આવતો, એટલે જ આ રીતના DDD બંધારણ શોધવામાં આવ્યું। કઈ રીતના શોધવામાં આવ્યું, તો ભાઈ પ્રયાસ કરીને, ટ્રાયલ એન્ડ એરર મેથડથી વારંવાર ટ્રાય કરીને જવાબ લાવો। ઓકે, સિમિલરલી ન્યુટ્રોન નું બંધારણ છે UDD, તો U ની વેલ્યુ +2/3 E, D ની વેલ્યુ -1/3 E, બીજા D ની વેલ્યુ -1/3 E। સોલ્વ કરીએ, નીચે 3 અને ઉપર E તો કોમન છે, 2 - 1 - 1, 2 - 1 - 1 એટલે 2 - 2, જવાબ શું આવશે, અહીંયા આપણો જવાબ આવશે 0, જે કોનો વિદ્યુત ભાર છે ન્યુટ્રોન નું, ક્લિયર। અચ્છા, હજુ એક બંધારણ આપણે જોઈએ એક્સ્ટ્રા બોનસ તરીકે,
જે તમે 11th માં કેમિસ્ટ્રી માં ભણ્યા છો, આલ્ફા કણ રુથરફોર્ડ જે છે એનો આલ્ફા કણ નો પ્રયોગ. તો જે આલ્ફા કણ છે એનો વિદ્યુત ભાર હોય છે ભાઈ +2e, અને એનો વિદ્યુત ભાર નો જે અહીંયા પાક્સ ના સ્વરૂપમાં બંધારણ જે છે એ બંધારણ મેળવવામાં આવ્યું U U U. Solve करिए तो +2/3e is equals to त्रण नीचे कॉमन ऊपर e कॉमन आई जैसे त्रण में e છે એટલે e कॉमन આવે, ત્રણ માં ત્રણ છે એટલે ત્રણ કોમન આવ્યું, બચ્યું શું 2 2 2 ત્રણ નો સરવાળો 2 2 2 એટલે કે 6. ને સોલ્વ કરો તો 3 2 6 તો આપણો જવાબ આવશે 2e. જે કોનો વિદ્યુતભાર છે આલ્ફા કણ, આલ્ફા કણ નું બંધારણ શું થયું u u n e. ઓકે ક્લિયર આ કન્સેપ્ટ. તો ક્યાં ક્યાં પ્રશ્ન જી નીટ કે ગુજકેટ માં તમને જોવા મળે તો હવે તમે સરળતાથી આને સોલ્વ કરી શકો છો. ઓકે અચ્છા તો યાદ રાખવાની ટ્રિક આપી દી, ટ્રિક જો ભાઈ આલ્ફા કણ છે એનું યુ 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 છે, ઇલેક્ટ્રોન છે એનું ડી 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 છે, એકદમ સિમ્પલ. આલ્ફા નું યુ 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 કેમ કે એમાં +2e, ઇલેક્ટ્રોન માં માઇનસ એટલે બધું નેગેટિવ ડી ડી ડી, પ્રોટોન માં 2 યુ આવશે કેમ કે એનું +e છે યુ યુ ડી, ન્યુટ્રોન માં U D D એક U આવશે D 2 આવશે કેમ કે D નો વિદ્યુતભાર ઓછો છે. ક્લિયર? યાદ રાખવાનો ટ્રાય કરજો, આનો સ્ક્રીનશોટ લઈ લેજો અને નોટ્સ બનાવી લેજો. ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે વિદ્યુતભાર પૂરેપૂરી માહિતી મેળવી લીધી, એના ગુણધર્મો જોયા, તો હવે એનું માપન બી કરી લઈએ. તો વિદ્યુત ભારના માપન માટે જે સાધન વપરાય છે એ સાધનનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. ઓકે ઇલેક્ટ્રોસ્કોપ એનું નામ છે. હવે કઈ રીતના એ બને છે તો એ જોઈએ આપણે. પહેલું આપણે જોવાના છે ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. લીફ એટલે પાંદડું, પટ્ટી ટાઈપ આવશે એ જોઈશું આપણે. હવે ઇલેક્ટ્રોસ્કોપ માં કઈ રીતના, તો ભાઈ જે સોની હોય, સોની ની દુકાન માં કાચની પેટી હોય છે, એવી કાચની અહીંયા પેટી બનાવવામાં આવી, ઓકે કાચની પેટી જે બનાવવામાં આવી ભાઈ, એ કાચની પેટીમાં ઉપર એક હોલ પાડવામાં આવે, એ હોલમાંથી એક વાહક સળિયો પસાર કરવામાં આવ્યો, આ સળિયાની ઉપર વાહક નોબ રાખવામાં આવ્યો ગોળો જેવું નાનું, અહીંયા સરકી ન જાય એના માટે રબર નું એક કનેક્શન આપવામાં આવ્યું, જેનાથી આ ઉપર નીચે રબર નું ઘર્ષણ વધારે હોય એટલે આને સરકવા ન દે. ઓકે અને છેવટે નીચે જે છે જે અહીંયા લખ્યું છે ગોલ્ડ લીફ એ રાખવામાં. ઓકે તો આ છે રચના, કઈ રીતના ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ બન્યું હશે એનું આ કન્સ્ટ્રક્શન મેં તમને બતાવી દીધું. સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. ઓકે એક સળિયો છે, અહીંયા એક નોબ છે, ગોળા ટાઈપ હોય છે, અહીંયા વાહક સળિયો હોય છે એને અંદર નાખવામાં આવે છે, બીજા છેડે એને ગોલ્ડ લીફ લગાડવામાં આવે છે આ રીતના આ આકાર. ઓકે આમ બી આમ જ હોય પછી આમ આકાર થઈ જશે હમણાં જોઈએ. ક્લિયર? હવે વિદ્યુતભાર માપવામાં કઈ રીતના આવ્યો આનાથી એ જોઈએ. અહીંયા
માની લો આપણે કાચનો સળિયો રાખી જે કોની સાથે ઘસવામાં આવ્યો તો યાદ કરો રેશમના કાપડ સાથે. રેશમના કાપડ સાથે જ્યારે કાચનો સળિયો ઘસવામાં આવે છે ત્યારે એ કયો વીજભાર થઈ જાય છે? એનો ધન વીજભાર. ને એ ધન વીજભાર અહીંયા ગોલ્ડ લીફને મળતા સમાન વિજાતીય નથી, સજાતીય છે. સજાતીય હોવાથી એમની વચ્ચેનું શું થાય ભાઈ? અપાકર્ષણ. એ જે અપાકર્ષણ થયું એ કેટલા પ્રમાણમાં થયું એના પરથી કેટલો વિદ્યુત ભાર આવ્યો એનું માપન કરવામાં આવે છે. ક્લિયર? ઓકે. અહીંયા કોન્ટેક્ટમાં લાવવામાં વાહક નોબની સાથે વાહક સળિયા થ્રુ એ વિદ્યુત ભાર લીફ સુધી આવે અને લીફ જ્યારે છે એ ખૂબ જ હલકી હોય છે એટલે એમની વચ્ચે શું થાય છે? અપાકર્ષણ. અને એ અપાકર્ષણ કેટલું થયું એના પરથી નક્કી કરવામાં આવે કે ભાઈ વિદ્યુત ભારનું પ્રમાણ કેટલું છે. ઓકે. હવે આમાં ડિટેલમાં નથી જવું કેમ કે આમાં આટલી જ ઇન્ફોર્મેશન છે, ડિટેલની આમાં કોઈ જરૂર નથી. હવે આ હું શું બનાવીશ કે ભાઈ એ ગોલ્ડ લીફ એ મોંઘું પડે એટલે પ્રેક્ટિકલી જે લેબમાં સિમ્પલ બનાવી શકાય એવું એલ્યુમિનિયમની ફોઇલ વાળું એક ઇલેક્ટ્રોસ્કોપ આપણે જોઈએ. એમાં બી સેમ ટુ સેમ જ હોય, કશું ચેન્જ નહીં. સેમ કન્સ્ટ્રક્શન, કોઈ ચેન્જ નહીં. પણ અહીંયા કાચની પેટીની જગ્યાએ સિમ્પલ કાચની બોટલ હોય છે, વાહક સળિયો હોય છે આની જેમ જ અને વાહક નોબ બી ઉપર હોય છે. પણ અહીંયા ગોલ્ડ લીફની જગ્યાએ એલ્યુમિનિયમની પાતળી પરત અથવા પટ્ટી વાપરવામાં આવે છે જેને એલ્યુમિનિયમની ફોઇલ આપણે કહીએ છીએ. પ્રોસિજર સેમ. અહીંયા આપણે કોઈ વાહક સળિયાને ટચ કરીએ, વિદ્યુત ભાર અહીંયા નીચે આવે અને આ બે વચ્ચે વેચાઈ જાય અને અપાકર્ષણ થાય. કેટલું અપાકર્ષણ થયું એટલો જ એના પર વિદ્યુત ભાર હશે. ઓકે. તો આ થઈ ગયું ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ. વિદ્યુત ભાર માપવાના બીજા બે સાધનો છે મીટર, ઇલેક્ટ્રોમીટર. ઓકે. અને બીજું છે પહેલું આ ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ, બીજું ઇલેક્ટ્રોમીટર અને ત્રીજું વોલ્ટામીટર. આ ત્રણ સાધનો વડે વિદ્યુત ભાર માપી શકાય છે. આપણને એનસીઆરટી માં ખાલી ઇલેક્ટ્રોસ્કોપ ની ઇન્ફોર્મેશન છે, આ આપણે એક્સ્ટ્રા નોલેજ તરીકે એને યાદ રાખીશું. ક્લિયર? સમજાઈ ગયું? તો અહીંયા આપણું પાકું થઈ ગયું ભાઈ શું? ઇલેક્ટ્રોસ્કોપ બે પ્રકાર, ગોલ્ડ લીફ અને એલ્યુમિનિયમ ફોઇલ. ઓકે. અને 5 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર ઉપર નીચે રાખવામાં આવે છે એ તમે એનસીઆરટી માં વાંચો, ડિટેલમાં આની કોઈ વધારે જરૂર છે નહીં. ક્લિયર થઈ ગયો આ ટોપિક? બિલકુલ. ઇલેક્ટ્રોસ્કોપ. ઓકે. હવે આપણો નેક્સ્ટ જે ટોપિક છે એ છે ચાર્જિંગ, જેને પ્રેરણ કહેવાય. ભાઈ ચાર્જિંગ એટલે શું? આપણે બધાને ખ્યાલ છે ચાર્જિંગ નો અર્થ શું? વિદ્યુત ભાર ન હોય એ પદાર્થ પર વિદ્યુત ભાર આવે એટલે ચાર્જિંગ. મોબાઈલની બેટરી બધી વપરાઈ જાય એટલે ડિસ્ચાર્જ થઈ ગઈ, પછી આપણે એને ચાર્જિંગમાં મૂકીએ છીએ. એનો અર્થ શું? કે એનામાં વિદ્યુત ભાર લાવવાની પ્રક્રિયા કરીએ છીએ. ઓકે. તો અહીંયા ચાર્જિંગ એટલે વિદ્યુત ભારનું પ્રેરણ, એ જ વસ્તુ છે, એ જ એની વ્યાખ્યા રહેશે. હવે ચાર્જિંગની ટોટલ 3 રીતો છે, પ્રેરણની રીતો 3 છે. પહેલી જે રીત છે ઘર્ષણની રીત છે ભાઈ, ઘર્ષણ દ્વારા ચાર્જિંગ.
संपर्क द्वारा चार्जिंग अने तीजु संपर्क बिना चार्जिंग એટલે વિદ્યુતભારનું પ્રેરણ કરવાની બે ત્રણ રીતો ઘર્ષણ દ્વારા સંપર્ક દ્વારા સંપર્ક વિના ઓકે ઘર્ષણ દ્વારા કઈ રીતના ચલો જોઈએ એક એક્ઝામ્પલ લઈએ ભાઈ યાદ હશે પહેલો લેક્ચર કે બીજો લેક્ચરમાં પહેલા લેક્ચરમાં હું આપણે જોયું હતું કાચનો સળિયો ઘસ્યા પહેલા એમનો વિદ્યુતભાર કેટલો હશે ઝીરો કેમ કે આપણે કાચના સળિયા કે રેશમના કાપડને ઘસ્યા વિના ટચ કરીએ તો કોઈ આપણને ઝટકો કે કરંટ લાગતો નથી નથી કે કોઈ અવાજ આવતો ઘણીવાર તમે કાપડને આમ ઘસો અને પછી ઉપર હાથ કરો કાં તો ટીવી સ્ક્રીન પર તમે આમ નજીક હાથ પેરો ત્યારે તડ 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 એવો અવાજ આવે છે એ જે અવાજ છે એ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાય ત્યારે આવતો અવાજ છે પણ શરૂઆતમાં અહીંયા ઘસ્યા વિના હોય તો કોઈ વિદ્યુતભાર હોતો નથી હવે વિદ્યુતભાર નથી એનો મતલબ પ્રોટોન કે ઇલેક્ટ્રોન નથી એવું ન કહેવાય વિદ્યુતભાર નથી એનો અર્થ જેટલા પ્રોટોન છે એટલા જ ઇલેક્ટ્રોન છે ઓકે તો કુલ વિદ્યુતભાર ઝીરો થઈ જાય છે હવે જ્યારે ઘસવામાં આવે ત્યારે તાપમાન વધે છે સિમ્પલ એક્ઝામ્પલ આપું બંને હાથ જ્યારે આપણે એક સાથે ઘસીએ ત્યારે ઘર્ષણના કારણે તાપમાન શું થાય છે વધે છે તો તાપમાન વધતા વાયુના જે ચેપ્ટર છે વાયુ નો ગતિવાદ એમાં જોયું હતું કે વાયુના અણુઓને એક ઊર્જા મળે 3/2 kBT તો એવી જ ઊર્જા 3/2 kBT માં કેબી શું બોલ્ટ્ઝમેન અચળાંક ટી તાપમાન એવી જ ઊર્જા અહીંયા બંને પદાર્થોના ઇલેક્ટ્રોન્સને મળશે ક્લિયર અચ્છા ઇલેક્ટ્રોન્સને ઊર્જા મળી તો ઇલેક્ટ્રોન સહસંયોજક બંધને તોડશે અને મુક્ત બનશે મુક્ત બન્યા પછી બીજા પદાર્થની અંદર એન્ટ્રી મારશે હવે કોના ઇલેક્ટ્રોન આવું કરે છે તો અહીંયા કાચના સળિયાના ઇલેક્ટ્રોન આવું કરે છે રેશમના કાપડના ઇલેક્ટ્રોન આવું કરતા નથી કેમ કે એમનું જે આકર્ષણ બળ છે એ આના કરતા વધારે છે એટલે આવું કરતા તો માની લો ઘસ્યા પછી આના બે ઇલેક્ટ્રોન આમાં આવી ગયા આ બંનેને પરસ્પર ઘસતા આના બે ઇલેક્ટ્રોન આમાં આવી ગયા તો આ ઇલેક્ટ્રોન મેળવે એટલે એનો વિદ્યુતભાર ઋણ થશે નેગેટિવલી ચાર્જ આ ઇલેક્ટ્રોન ગુમાવે તો આનો વિદ્યુતભાર થશે પોઝિટિવ ધન વિદ્યુતભારિત ક્લિયર આને કહેવાય ઘર્ષણ દ્વારા ચાર્જિંગ ઘસ્યા પહેલા આનો વિદ્યુતભાર શૂન્ય હતો બંનેનો ઘસ્યા પછી આનો ધન થઈ ગયો કેમ કે એણે ઇલેક્ટ્રોન ગુમાવ્યા આનો ઋણ થયો કેમ કે એણે ઇલેક્ટ્રોન મેળવ્યા આને કહેવાય ઘર્ષણ દ્વારા વિદ્યુતભારનું પ્રેરણ ઓકે આવી જ રીતના ઘણા બધા ઉદાહરણો તમે લઈ શકો છો જે ધન અને ઋણ માટે તમે જોઈ શકો છો ચોપડીમાં અવેલેબલ છે નેટ પર સર્ચ કરી લેજો અહીંયા કાચનો સળિયો રેશમનું કાપડ પછી બીજું આવે સૂકા વાળ એ ધન થાય અને જે કાસ્કો છે એ ઋણ બને ઓકે ઊન આવે રબર અથવા પ્લાસ્ટિક
फर એટલે ગરમ કાપડ બંને ચાલે એબોનાઇટ નો સળિયો એટલે આ રીતના ઘણા બધા છે આપણે અહીંયા ચાર જોઈએ જો કાચનો સળિયો અને રેશમનો કાપડને ઘસો તો કાચનો ધન બનશે રેશમનું કાપડ ઋણ બને છે એ આપણે જોયું એ જ રીતના બીજા બધા પ્રયોગોમાં સેમ ટુ સેમ છે सूका वाळ અને કાસ્કો પ્લાસ્ટિક નો કાસ્કો જ્યારે આપણે સૂકા વાળ પર ઘસીએ ત્યારે સૂકા વાળ અને એમની વચ્ચે અવાજ આવે અને આકર્ષણ થાય એનો મતલબ સૂકા વાળ ઇલેક્ટ્રોન ગુમાવે છે કાસ્કો ઇલેક્ટ્રોન મેળવે છે ઋણ આ સૂકા વાળ ગુમાવે એટલે ધન એ જ રીતના ઊન અને પ્લાસ્ટિક પદાર્થ તો ઊન ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે ધન બને પ્લાસ્ટિક પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ છેલામાં ફર એટલે બિલાડીની કે કોઈ પ્રાણીઓની ચામડીની ઉપરને જે ભાગ હોય છે એનાથી જે ગરમ કાપડ બનાવવામાં આવતા હોય અને એબોનાઇટ એબોનાઇટ એટલે એક પ્રકારનું વલ્કેનાઇઝ રબર ટાઈપ હોય છે એ એબોનાઇટ નો સળિયો કહેવાય અને આ ફર ગરમ કાપડ એમાં ફર જે છે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે ફર બનશે ધન અને એબોનાઇટ નો સળિયો બનશે ઋણ આ ચાર એક્ઝામ્પલ છે ઘણા બધા હોઈ શકે તો અહીંયા પહેલી જે ટ્રિક છે પૂરી પહેલા જે રીત છે પ્રેરણની એ પૂરી ઘર્ષણ દ્વારા ચાલો બીજી જોઈએ બીજી રીત છે ભાઈ સંપર્ક દ્વારા વિદ્યુત ભારનું પ્રેરણ આ આપણને ખબર છે કઈ રીતના તો કે આપણા જીવનમાં એક ઘટના બની જ હોય કે આપણે ક્યાંક વિદ્યુત વાહક તારને ટચ કર્યો હોય અને આપણને ઝટકો લાગ્યો હોય આવું તો બન્યું છે બરાબર આટલું ન બન્યું હોય તો બેટરી નાની બેટરી આવે ને ચેક કરતા વખતે આપણે જીભ પર લગાવતા હોય છે ત્યારે બી આપણને થોડોક ઝટકો અનુભવ થયો હોય છે તો એ બધી રીત સંપર્ક દ્વારામાં આવે તો સંપર્ક દ્વારામાં બે કેસ આપણે ગણવાના આ જે સ્પેશિયલ કેસ બનાવું છું એ સમજો અચ્છા આમાં સંપર્ક દ્વારામાં કન્સેપ્ટ શું છે એ જોઈ લઈએ પહેલા કન્સેપ્ટ જોઈ લો ભાઈ કન્સેપ્ટમાં એવું છે એક Q1 વિદ્યુતભાર ધરાવતો પદાર્થ છે બીજો Q2 બરાબર આના પર Q1 વિદ્યુતભાર આના પર Q2 બંનેને સંપર્કમાં લાવો હવે સંપર્કમાં લાયા તો કુલ વિદ્યુતભાર કેટલું થઈ ગયું ભાઈ Q1 Q2 વાહક છે બંને એટલે અહીંયા એક બીજા પરથી વિદ્યુતભારનું આપલે થઈ શકે છે ઓકે હવે જ્યારે એમને છૂટા પાડવામાં આવે ત્યારે કુલ વિદ્યુતભાર કેટલો હતો ક્યુ એ ક્યુ નું અડધું અડધું બંને પર વહેંચાઈ જાય છે ઓકે તો આ એક સંપર્ક દ્વારા વિદ્યુતભારનું જે પ્રેરણ થાય છે એનું કન્સેપ્ટ થાય હવે આમાં મેં તમને કેસ કહેતો તો આ કન્સેપ્ટ સિમ્પલ છે પણ એ કેસ વાઇઝ આપણે લઈશું તો વધારે સારું રહેશે સેમ જ લોજિક છે કેસ 1 સમાન ગોળા બે ગોળા લઈએ છે અહીં આ એક્ઝામમાં આવતા હોય છે એટલે આ કેસ બનાવી દેવામાં આવશે બે ગોળા લઈએ છે ભાઈ ગોળો A ગોળો B ગોળા A પર Q1 ગોળા B પર Q2 બંનેને સંપર્કમાં લાવો તો બંનેનો કુલ વિદ્યુતભાર Q1 Q2 થઈ ગયો Q1 આનો Q2 આનો Q1 Q2 થઈ ગયો અચ્છા હવે બંનેને છૂટા પાડો તો બંનેનો વિદ્યુતભાર પહેલા હતો એટલો રહેતો નથી આનો વિદ્યુતભાર થઈ જાય છે Q/2 આનો વિદ્યુતભાર થઈ જાય છે Q/2 આને તમે Q1 ડેશ અને આને તમે Q2 ડેશ કહી શકો છો
कंसेप्ट क्लियर? जो फरी एक बार Q1 Q2 संपर्क में लाओ, कुल कितो થઈ ગયો Q1 Q2, અને જ્યારે છૂટા પાડો છો તો ગોળા સમાન હોવાના કારણે અડધો અડધો વિદ્યુતભાર વહેંચાઈ જાય છે. સિમ્પલ. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો ખબર પડશે. કેસ 1 માં કે ભાઈ પહેલો એક્ઝામ્પલ શું છે, ભાઈ સિમ્પલ લઈએ. આનો 2 કુલમ, આનો 4 કુલમ. કેસ કેવો છે? પહેલી વાત, સમાન ગોળા છે, બંનેની ત્રિજ્યાઓ સરખી છે, સાઈઝ સરખી છે. ઓકે, તો 4 ને 2 સંપર્કમાં લાવો તો કુલ વિદ્યુતભાર કેટલો થશે? 4 અને 2 નો સરવાળો કરો તો જવાબ કેટલો આવશે? 6 કુલમ. ઓકે, અને એમને જ્યારે તમે છૂટા પાડશો, અહીંયા આપણે E લખીએ એટલે ક્લિયર થાય તમને, બીજું કાંઈ નથી. 2 કુલમ, અહીંયા 4 કુલમ, A B A. હવે છૂટા પાડ્યા પછી E પરનો વિદ્યુતભાર બોલો. 6 ના અડધા 3 કુલમ, અહીંયા B 3 કુલમ. પહેલા A પર કેટલા હતા? 2 કુલમ. B પર કેટલા હતા? 4 કુલમ. ભેગા કરીએ કેટલા થયા? 6. છૂટા પડ્યા 6 ના અડધા અડધા, તો 3 અને 3. અહીંયા ચાર્જિંગ થયું કે નહીં થયું? તો જો A પર કેટલું હતું? 2 કુલમ. થઈ ગયું કેટલું? ગયું 3 કુલમ. તેનો મતલબ 1 કુલમ ધન વધ્યો. ઓકે, આમાં કેટલું હતું? 4 કુલમ. થઈ કેટલા ગયા? 3 કુલમ. એટલે 1 કુલમ ઋણ વિદ્યુતભાર વધ્યો. સમજજો મારી વાત. 4 માઇનસ 1 કેટલો જવાબ આવશે? 3. એટલે આના પર 1 કુલમ ઋણ આવ્યું. એ ક્યાંથી આવ્યું? આના પર. આના પરથી 1 કુલમ ઋણ જાય તો આમાં 1 કુલમ ધન વધ્યો. એટલે કન્સેપ્ટ ક્લિયર થયો? આવું યાદ રાખવું જરૂરી નથી, પણ આ સમજાયું, કન્સેપ્ટ થી ઈઝી થઈ જશે. ઓકે, બીજો એક એક્ઝામ્પલ લઈએ. એનો એ જ એક્ઝામ્પલ છે, ખાલી વેલ્યુ બદલીશું. અહીંયા 4 કુલમ છે, અહીંયા માઇનસ 6 કુલમ છે. પ્લસ માઇનસ વાળો એક્ઝામ્પલ લઈએ. 4 કુલમ, 6 કુલમ, પણ 6 માઇનસ છે. ભેગા કરો, સંપર્કમાં લાવો, સરવાળો કરો. 4 ઓછા 6 થશે, માઇનસ 2 કુલમ. ઓકે, અને માઇનસ 2 કુલમ ના અડધા અડધા, એટલે માઇનસ 1 કુલમ, માઇનસ 1 કુલમ, માઇનસ 2 ના અડધા. આવડી ગયું? ક્લિયર કન્સેપ્ટ? ઓકે, તો આ એક બીજો એક્ઝામ્પલ થઈ ગયું. હવે આમાં 4 કુલમ છે, ઓકે, અને માઇનસ 1 થયું, એનો મતલબ સંપર્કમાં લીધું એટલે માઇનસ 3 અહીંથી આવ્યા. ક્લિયર? સમજ્યા કે નહીં સમજ્યા? તો અહીંયા 4 કુલમ છે અને માઇનસ 1 થયું, એટલે અહીંયાથી માઇનસ 5 આવ્યા. 4 માઇનસ 5 માઇનસ 1, માઇનસ 5 આમાંથી આવી ગયા, માઇનસ 6 હતા, માઇનસ 5 આવી ગયા, તો કેટલું વધ્યું? માઇનસ 1. ક્લિયર? એકદમ. આની જરૂર નથી, બસ સરવાળો કરો અને અડધા અડધા કરો. એક જ આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ. આમાં 4 કુલમ, હવે થોડુંક અલગ એક એક્ઝામ્પલ લઈએ. આના પર છે 2 કુલમ અને આના પર છે 1/2 કુલમ. અપૂર્ણાંક હોય, એવું હોય અપૂર્ણાંક 1/2 કુલમ. ઓકે, ચલો જોઈએ તો આમાં શું આન્સર આવે. 2 પ્લસ હાફ, અને 2 વત્તા 1 દુ ક્યાં હોય? 2 દુ 4, 4 ને 1 5, કેટલું થાય? 5/2 કુલમ. ઓકે, માની લઈએ આવું છે, આપણે ભણીએ છીએ અપૂર્ણાંક હોતા નથી, પણ આ વેલ્યુ પછી n ની વેલ્યુ અપૂર્ણાંક ન હોવી જોઈએ. ઓકે, એટલે એ પછીની કેલ્ક્યુલેશન છે. આપણે અહીંયા સિમ્પલ 2 વત્તા અડધું 5/2, અઢી થઈ ગયું.
હવે 5 બાય 2 ના અડધા અડધા વેચાશે તો 5 બાય 2 ના અડધા કેટલા થાય 5 બાય 2 બાય 2 5 બાય 4 કુલમ અને આમાં ભી 5 બાય 4 કુલમ એટલે બંનેમાં 5 બાય 4 5 બાય 4 આવી જશે ઓકે બધા કેસ આપણે જોઈ લીધામાં અલગ અલગ દાખલાઓમાં કે આવા આવા અપૂર્ણાંક ધન ઋણ હોઈ શકે ઓકે હવે કેસ 1 પૂરું સમાન ગુણા હવે કેસ 2 લઈએ મેં કેસ 1 માં સમાન ગુણા તો કેસ 2 શું હશે બોલો અસમાન ગુણા ભાઈ ચાલો તો સ્ટડી કરીએ અસમાન ગુણામાં પહેલાની ત્રિજ્યા r1 બીજાની ત્રિજ્યા r2 આના પર વિદ્યુતભાર q1 આના પર વિદ્યુતભાર q2 આનો અર્થ શું થયો બંનેની ત્રિજ્યાઓ કેવી છે જુદી જુદી q1 વિદ્યુતભાર આના પર છે q2 આના પર છે હવે શું થશે સંપર્કમાં લાવો ઓકે આની r1 આની r2 કુલ વિદ્યુતભાર સેમ ટુ સેમ q1 q2 થશે કોઈ ચેન્જ નહીં પહેલા જે હતું એના જેવી જ સ્ટેપ છે બી ચેન્જ લાસ્ટ સ્ટેપમાં છે લાસ્ટ સ્ટેપમાં તમારે અત્યારે સમજવું અત્યારે સમજવા માટે છે ઓકે એ શું થશે તો અહીંયા ઇક્વેશન જે આવે છે ધ્યાનથી સમજજો કે ભાઈ અહીંયા કુલ વિદ્યુતભાર કેટલું હતું q r1 ત્રિજ્યા વાળા ગોળા પર વિદ્યુતભાર લખાશે r1 r2 નીચે આવશે ઉપર આવશે r1 આ સૂત્ર અત્યારે હાલમાં યાદ રાખવાનું ચેપ્ટર 2 માં કઈ રીતના આવ્યું એ બતાવવામાં આવશે જ્યારે q2 નું તમે લખશો q2 ડેશ ત્યારે થશે r2 upon r1 plus r2 into q આ બે સૂત્ર તમારે સમજીને યાદ રાખવા જ પડશે હાલ પૂરતા આગળ ક્યાંથી આ એ બતાવવામાં આવશે ચેપ્ટર 2 માં અત્યારે ટ્રિક બતાવી દઉં ચલો q1 ડેશ અને q2 ડેશ તો જો બંનેમાં સરખા હો તો q અને r1 plus r2 નીચે q અને r1 plus r2 નીચે આ સરખા છે r1 પરનો વિદ્યુતભાર લખો છો એટલે ઉપર શું આવે છે r1 r2 પરનો વિદ્યુતભાર લખો છો તો ઉપર શું આવે છે r2 સિમ્પલ થઈ ગયું ટ્રિક યાદ રાખજો શોર્ટ ટ્રિક છે આ યાદ રાખવાની ક્લિયર અચ્છા સ્માર્ટ ટ્રિક બી છે ભાઈ જો તમે q1 ડેશ શોધી લો જો તમે q1 ડેશ શોધી લો તો q2 ડેશ સીધું મળી જાય કેમ કે કુલ કેટલો હતો ભાઈ q હતું q માંથી અહીંયા q1 ડેશ ગયો તો અહીંયા કેટલું બચશે q માઇનસ q1 ડેશ ઓકે આ કેસ 2 ક્લિયર છે ચલો તો એને ભી આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ બે ત્રણ જે ભી બને આવડવું જોઈએ ઓકે તો ચલો ફટાફટ એક્ઝામ્પલ કરીએ એક એક્ઝામ્પલ લઈએ 2 સેન્ટીમીટર અહીંયા 3 સેન્ટીમીટર બે ત્રિજ્યા લઈ લીધી એકની 2 સેન્ટીમીટર બીજાની 3 સેન્ટીમીટર આના પર વિદ્યુતભાર છે માની લો 6 કુલમ અને આના પર વિદ્યુતભાર છે 4 કુલમ ક્લિયર તો આજ ટ્રિક થશે આ q1 થયું આ q2 થયું આ r1 થયું અને આ r2 થયું સંપર્કમાં લાવો હવે હું આ ડ્રો કરતો નથી સંપર્કમાં લાવો તો કુલ વિદ્યુતભાર કેટલું થઈ જશે 6 4 q1 q2 10 કુલમ આવડી ગયું હું ડ્રો કરતો નથી ટાઈમ વેસ્ટ થાય સિમ્પલી આપણે સમજી જઈએ સંપર્કમાં લાવો ત્યારે કુલ વિદ્યુતભાર આટલો થશે અને સંપર્ક હટાવો ત્યારે નવો જે વિદ્યુતભાર બનશે q1 ડેશ સૂત્ર બોલો r1 upon r1 plus r2 into q
R1 ની વેલ્યુ 2, R2 ની વેલ્યુ R1 plus R2 2 વત્તા 3 5, Q ની વેલ્યુ 10, અહીંયા થશે કટ 5 2 10 2 2 4 કુલમ. તો ભાઈ પહેલા ગોળા પર Q1 ડેશ કેટલું આવ્યું? 4 કુલમ. તો હવે Q2 ડેશ કેટલું? तो सेम प्रोसीजर सेम इक्वेशन અહીંયા q નીચે r1 plus r2 નું ઉપર r2 r2 ની વેલ્યુ 3 r1 plus r2 2 વત્તા 3 5 કુલ વિદ્યુત ભાર 10 5 2 10 3 2 6 કુલમ જવાબ આવશે ઓકે હવે અહીંયા તમે એક इक्वेशन जे लख्यो आ q2 डैश नो ही न लखो तो ही जवाब आवे q1 डैश 4 कुलम कुल 10 10 माथी 4 गया कितना बचा 6 जे शॉर्टकट आनो इक्वेशन छे q2 डैश बराबर q माइनस q1 डैश 10 माइनस 4 जवाब आई गयो 6 कुलम सेम आंसर एलाइट ट्रिक रहेशे आवडी जाय હવે આના તમે ઘણે ઘણા બધા એક્ઝામ્પલ જોઈ શકો છો એક પર પ્લસ હોય બીજા પર માઈનસ હોય સૂત્ર કયા યાદ રાખવા ઓકે કયા સૂત્ર છે ભાઈ r1 / r1 + r2 / q ટ્રિક જોઈ કુલ વિદ્યુતભાર છેદમાં બંને ત્રિજ્યાનો સરવાળો ઉપર જેનો વિદ્યુતભાર શોધો છો એની ત્રિજ્યા q1 ડેશ તો r1 q2 ડેશ તો r2 આમાં ઘણા બધા અલગ અલગ કોમ્બિનેશન આવી શકે છે તમે ટ્રિક યાદ રાખો બધા દાખલા સોલ્વ થશે બધા જ દાખલા સોલ્વ થશે આના ઓકે હવે લાસ્ટ કેસ જોઈ લઈએ આપણે સંપર્ક વિના વિદ્યુતભારનું પ્રેરણ ઓકે હવે આ ટ્રિક માં શું છે આ મેથડ શું છે સમજી લઈએ ભાઈ બે ગોળા છે કેટલા ગોળા છે બે એક છે એ બીજો છે બી બંને પહેલા અલગ અલગ હતા મેં નજીક દોરી દીધા કોઈ ફરક પડતો નથી ઓકે હવે એક કાચનો સળિયો લો કોનો સળિયો લો કાચનો સળિયો જે ધન વીજભારિત છે ક્લિયર કયો વીજભારિત છે ધન વીજભારિત છે તો એ ગોળાની નજીક લાવવામાં આવે છે હવે એક વસ્તુ સમજો આ બંને વાહક ગોળા છે આ નીચે સ્ટેન્ડ અવાહક છે જો સ્ટેન્ડ અવાહક ના હોય આ બંને તો બધો જે વિદ્યુતભાર આવવાનો છે બધો જમીનમાં જતો રહે આપણને ખબર છે અર્થિંગ એવું નામ સાંભળ્યું છે એટલે બધું અર્થમાં જતું રહે ઓકે હવે જ્યારે રેશમના કાપડ સાથે ઘસેલો કાચનો સળિયો અથવા તમે પ્લાસ્ટિક નો સળિયો બી લઈ શકો છો જે આપણે ઉન સાથે ઘસવામાં આવે છે એમાં અહીંયા ઋણ આવતું અહીંયા આવે ધન છે કારણ કે કાચનો સળિયો છે હવે નજીક લાવવામાં આવે આ બંને સંપર્કમાં છે તો આ બંનેમાંથી જેટલા બી મુક્ત ઇલેક્ટ્રોન છે બધા કોની તરફ ખેંચાશે ધન વીજભાર કેમ કે વીજાતી એટલે આકર્ષણ અહીંયાથી દોડી દોડીને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા તો બીજી બાજુ જેટલા ઇલેક્ટ્રોન આયા એટલા જ પ્રોટોન વધ્યા એટલે આ બાજુ ઋણ આવી ગયું આ બાજુ ધન આવી ગયું ઓકે હવે સેકન્ડ સ્ટેપમાં Thank you.
સેકન્ડ સ્ટેપમાં બંનેને છૂટા પાડવામાં આવે છે આ થર્ડ સ્ટેપ છે પહેલા બંને છૂટા હતા કોઈ વિદ્યુતભાર નહોતું એ સ્ટેપ હું અહીંયા ડ્રો કરી દઉં સમજજો આ સ્ટેપ 1 છૂટા હોય અને સંપર્કમાં લાવવામાં આવ્યા હોય તોય કોઈ વિદ્યુતભાર નથી બંને પર અવિદ્યુતભારિત છે ઓકે બીજી સ્ટેપમાં કાચનો સળિયો લાયા બંનેને સંપર્કમાં લાયા તો ઇલેક્ટ્રોન આકર્ષાય તો અહીંયા ઋણ આવી ગયું ને અહીંયા ધન આવી ગયું હવે શું કરવામાં આવ્યું ત્રીજી સ્ટેપમાં બંનેને છૂટા પાડવામાં આવ્યા તો આના પર ઋણ રહ્યો આના પર ધન રહ્યો પર કાચના સળિયાના કારણે આ તરફ આકર્ષાઈને રહ્યા ઓકે ક્લિયર અચ્છા હવે કાચના સળિયાને દૂર કરવામાં આવ્યો અવાહક સ્ટેન્ડ છે હવે કાચના સળિયાને ત્રીજી સ્ટેપમાં દૂર કરવામાં આવે છે એ ચોથી સ્ટેપમાં દૂર કરવામાં આવે છે તો કાચના સળિયાને દૂર કરતા આના જે ઇલેક્ટ્રોન જે અહીંયા આકર્ષાયેલા હતા એ હવે આકર્ષાયેલા રહે નહીં પરંતુ આના ધન અને આના ઋણ વચ્ચે શું થશે આકર્ષણ એટલે એકબીજાને આકર્ષે એટલે આ સપાટી તરફ ભેગા થઈ જશે ક્લિયર હવે છેલ્લી જે સ્ટેપ છે એમાં ગોળા એ અને બી ને એકબીજાથી બહુ જ દૂર લઈ જવામાં આવે છે તો ત્યારે એ પર ઋણ વીજભાર જે હતો એ સમાન રીતના વિતરિત થઈ જાય છે અને બી પર ધન હતો એ સમાન રીતના વિતરિત થઈ જાય છે આમ જે પહેલી જે આકૃતિ છે પહેલી આકૃતિમાં આના પર વિદ્યુતભાર એ પર વિદ્યુતભાર 0 અને બી પર બી 0 છે એટલે ચાર્જ નથી પણ પાંચમી આકૃતિમાં એ ઋણ વીજભારિત થઈ જાય છે અને બી ધન વીજભારિત થઈ જાય છે હવે અહીંયા સંપર્ક વિના છે આ ટેકનિક કઈ કહેવાય બેટા સંપર્ક વિના સંપર્ક વિનાની ટેકનિક છે તો તમને એવું લાગશે સર અહીંયા સંપર્કમાં તો લાયા ભાઈ સંપર્કમાં કોને નથી લાયા તો જે પ્રેરક પદાર્થ છે જે પ્રેરક પદાર્થ છે કાચનો સળિયો જેને પ્રેરક પદાર્થ કહેવાય એને આ ગોળાઓ સાથે સંપર્કમાં લાવવામાં આવેલો નથી અહીંયા તમે જોઈ શકો છો કોઈ સંપર્ક નથી ક્લિયર એટલે આને ટેકનિકને શું કહેવાય સંપર્ક વિના ઓકે ફરી એક વાર બતાવી દઉં પહેલા કોઈ વિદ્યુતભાર નથી બંનેને સંપર્કમાં લાવ્યા અને કાચના સળિયો જે ધન વીજભારિત છે એને કોની સાથે ઘસ્યું રેશમના કાપડ સાથે એની નજીક લાવો તો એ ધન એ આ બંનેના ઇલેક્ટ્રોનને આકર્ષે બીજી બાજુ ધન મુક્ત થશે આ બાજુ ઋણ આ બાજુ ધન બંનેને છૂટા પાડ્યા કાચનો સળિયો રાખ્યો તો ઇલેક્ટ્રોન અહીંયા આકર્ષાઈ રહ્યા આ બાજુ પ્રોટોન એટલે ધન વીજભાર કાચના સળિયાને દૂર કરીએ અને એ અને બી ને એકબીજાની નજીક રાખીએ છે તો બંનેના ઋણ અને ધન વીજભાર એકબીજાને આકર્ષીને સપાટી પર રહે છે બંને વચ્ચેનો દૂર બંને વચ્ચેનો અંતર ખૂબ જ વધારે દેવામાં આવે ત્યારે એમની વચ્ચેનું આકર્ષણ બળ ઘટી જાય છે અને બંને પર વિદ્યુતભાર સમાન રીતના વિતરિત થઈ જાય છે આ થઈ ગઈ સંપર્ક વિનાની ટેકનિક ઓકે તો અહીંયા આપણે આજે વિદ્યુતભારનું પ્રેરણ જોયું લેક્ચર નંબર 3 માં કઈ રીતના થાય ત્રણ રીત તો બિલકુલ પાકું કરી લેજો નોટ્સ બનાવી લેજો ઓકે થેન્ક યુ